ચાલો બાળકો, આજે આપણે જોઈશું પેકિંગ. આ પાઠમાં જુદી જુદી વસ્તુનું પેકિંગ કરતી વખતે કેવી કોમેડી સર્જાઈ તે દર્શાવવામાં આવેલું છે. લેખકનું નામ જેહમ છે અને તેના બે મિત્રોનું નામ જ્યોર્જ અને હેરિસ છે. ત્રણેય વ્યક્તિ પ્રવાસે જતાં પહેલાં આગલી રાતે પેકિંગ કરવાની તૈયારી કરે છે. સૌપ્રથમ લેખક જેહમ પેકિંગ શરૂ કરે છે. તેને પોતાની જાત પર પેકિંગ કરવા પર વધુ ગર્વ હોય છે. પોતે કામ કરે અને બીજા લોકો નવરા બેસી રહી બેસી જોયા કરે તે તેને પસંદ નથી. એટલે ત્રણ ફ્રેન્ડ છે, એ કાલ ફરવા જવાનું છે અને ફરવા જતી વખતે આગલી નાઇટે લોકો શું કરે છે, પેકિંગ કરે છે. બરાબર. તો એક જે વ્યક્તિ જે શરૂઆત કરે તેનું નેચર કેવો હતો કે હું કામ કરું, બાકી બધા બહેન જોઈ, એ વસ્તુ એને પસંદ નહીં હતી. એટલા માટે એ પોતે બીજા બાના જે ફ્રેન્ડ હતા એ પણ બેસી રહી એવું એને પોતાને પસંદ જરાય નહોતું. એટલે હવે એના મગજમાં કંઈક નવો નુસખો આવે છે અને એ શું કરે છે ખબર, લેખક પેકિંગ પૂરું કરવાની તૈયારીમાં હોય છે ત્યાં જ હેરિસ તેને બૂટ મૂકવાનું યાદ કરાયું. લેખક બૂટ પેક કર્યા અને ટૂથબ્રશ પેક કર્યું છે કે કેમ તેનો ભયંકર વિચાર આવ્યો. જ્યારે તે મુસાફરી કરતા હોય ત્યારે ટૂથબ્રશ તેમને માનસિક ત્રાસ આપે છે. તેને સ્વપ્નમાં પણ ટૂથબ્રશ યાદ આવે છે. લેખકે પોતાની રીતે પેકિંગ કર્યું અને વિચાર્યું કે બાકીનું કામ હેરિસ અને જ્યોર્જ કરે તો સારું. મતલબ ત્રણ ફ્રેન્ડ હતા તો ત્રણ ફ્રેન્ડમાંથી એમણે પોતાનું પેકિંગ કમ્પ્લીટ કરી દીધું અને હવે બાકીના જે બે પેકિંગ હતા તો એના જે બે મિત્રો હતા હેરિસ અને જ્યોર્જ એ પૂરું કરી નાખે. તો હવે બીજા દિવસની જે લોકોની જે યાત્રા હતી એ યાત્રા ખરેખર ખૂબ જ સારી રહે એવું પોતે વિચારે છે. અને આગળ જતાં બંને તે બંને કામ હાથમાં લીધું. તેમણે પેકિંગની શરૂઆતમાં એક કપ તોડીને કરી, પેકિંગ શરૂ કર્યું તે પહેલાં એક કપ તોડી નાખ્યો, મતલબ તૂટી ગયેલો કદી એમ. તેણે નરમ વસ્તુ પર ભારે વસ્તુ મૂકી અને નરમ વસ્તુઓને ચકદી નાખી એમ, મતલબ આમાં બી આવડત જોઈએ. બરાબર. તે બંને આખા આખી રૂમમાં મીઠું અને માખણ ઢોળ્યું. માખણને લઈને તે તો તેઓ બંને ખૂબ જણા કોમેડી ઉત્પન્ન કરી. આ બધા મોમેન્ટોમાં પણ હતો, મોમેન્ટો પણ એ લોકો માટે હતો અને તે ખૂબ ત્રાસદાયક વ્યક્તિ હતો અને લોકો ઈચ્છતા ન હતા ત્યારે તે આવી ચડતો અને તાસરૂપ બની જતો. રાત્રે 12:30 વાગે એ લોકોનો 12:50 મિનિટે પેકિંગ પૂરું થયું અને ચારે જણા હોઈ ગયા. એટલે મોન્ટ મોરેન્સી, બરાબર, એનો બધાનો એમનો એક મિત્ર હતો. કંઈ કામ નહીં હોય ત્યારે ગમે ત્યારે ટપકી પડે એમ. એટલે આ રીતે લોકોએ 12:50 સુધી પેકિંગ કર્યું અને પછી હોઈ ગયા. બરાબર. તો બહુ કંઈ લાંબો છે એની અંદર, તમને સમજ પડી જવું છે. તમે મને સાંભળ્યો એ બદલ આભાર. થેન્ક યુ સો મચ.